ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો આજે આપણે ચેપ્ટર નંબર અગિયાર જેના આઈયુ નામ જોવાના છે ઓકે જેમાં આલ્કોહોલ સંયોજનના આપણે આજે આયુપીએસસી નામ જોવાના છે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આઈ થિંક ઈથરના આયુપીએસસી નામ જોઈશું અને અહીંયા આપણું પછી ચેપ્ટર પૂરું થશે તો સામાન્ય નામ અને આયુપીએસસી નામ જોઈએ સામાન્ય નામ તો એકદમ ઇઝી જ છે ઓકે તો તે થોડાક જ જોઈશું આપણે આયુપીએસસી વધારે જોઈશું કારણ કે બોર્ડ એક્ઝામમાં આયુપીએસસી નામ વધારે પૂછાય છે તો પહેલું તમને સામાન્ય નામ આપેલું છે આ છે આનું સામાન્ય નામકરણ કરવાનું છે આપણે સીએચ થ્રી સીએચ સીએચ થ્રી ઓ એચ ઓકે સામાન્ય નામના રૂલ્સ આપણે ચેપ્ટર નંબર દસમાં પણ જોયા હતા કે એમાં બધા જ કાર્બનને આપણે શું ગણવાનું હોય છે કાઉન્ટ કરવાના હોય છે તો અહીંયા તમે જુઓ આપણે જો અહીંયાથી કાઉન્ટ કરવા જઈએ નંબર તો આને પહેલો નંબર આપીએ તો આ બીજો નંબર અને આ ત્રીજો નંબર એટલે કે અહીંયા તમને ત્રણ કાર્બન જોવા મળે છે કુલ કેટલા કાર્બન જોવા મળે છે ત્રણ તેમાંનો આ જે કાર્બન છે એ તમારો સેકન્ડ લાસ્ટ કાર્બન છે ઓકે તમે આ સાઈડથી નંબરિંગ કરો તો પણ એ સેકન્ડ લાસ્ટ છે અને આ સાઇડથી નંબરિંગ કરો તો પણ એ સેકન્ડ લાસ્ટ છે તો સેકન્ડ લાસ્ટ કાર્બન છે એની સાથે સેમ તમને બે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા છે કેટલા બે આલ્કાઇલ ગ્રુપ તો આપણે એને કોમન નામની અંદર શું કહીએ સેકન્ડ લાસ્ટ કાર્બન સાથે જો બંને સરખા આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા હોય અહીંયા મિથાઇલ છે ઇથાઇલ છે કોર કોઈ પણ હોઈ શકે તો આપણે એને આઇસો કહેવામાં આવે છે જો ત્રણ જોડાયેલા હોય સેકન્ડ લાસ કાર્બન સાથે ત્રણ સેમ આલ્કાયેલ ગ્રુપ જોડાયેલું હશે તો આપણે એને શું કહીએ નિયો કહીએ પણ અહીંયા બે જોડાયેલા છે એટલે આપણે એને શું કહીએ આઈસો કહીએ ઓકે તો તમારો અહીંયા કોમન નેમમાં સેકન્ડ ક્લાસ કાર્બન પર સેમ આલ્કાઇલ ગ્રુપ છે અને કુલ એક બે અને ત્રણ કાર્બન છે એટલે શું કહેવાય એને પ્રોપ અને કોમન નામની અંદર આપણે આઇલ લગાવીએ છીએ એટલે કે આઇસો પ્રોપાઇલ અને ઓએચ એટલે તમારો આલ્કોહોલ તો આનું નામ શું મની જશે આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ સેકન્ડ જુઓ આનું આપણે આયુપેસી નામકરણ કરવાનું છે બેન્જીન ઉપર તમને ઓએચ જોવા મળે છે સીએ થ્રી જોવા મળે છે અને ક્લોરીન જોવા મળે છે તો તમને બધાને જ ખબર છે કે અહીંયા ક્લોરીન એ લિસ્ટ ફંક્શનલ એટલે કે લિસ્ટ ક્રિયાશીલ સમૂહ છે અને ઓએચ એટલે તમારું એક સ્ટ્રોંગ ક્રિયાશીલ સમૂહ છે તો પહેલી પ્રાયોરિટી તો આપણે ઓએચને જ આપવા પડશે તો ઓએચને તમે નંબર વન કાર્બન કહેશો પછી આપણે શું જોવાનું છે કે તમારી જે પણ શાખા જોવા મળે છે એને ન્યૂનતમ ક્રમ મળવા જોઈએ તો અહીંયાની જે શાખા જોવા મળે છે એને સેકન્ડ નંબર પર જ મળી જાય છે અહીંયાથી શાખા જોવા જઈએ તો આ પહેલો નંબર આ બીજો નંબર અને આ ત્રીજો નંબર એટલે કે ત્રીજા નંબર પર શાખા જોવા મળે છે અહીંયા બીજા નંબર પર શાખા જોવા મળે છે તો શું આપણો રૂલ્સ હતો આ યુપીએસસીનો કે ન્યૂનતમ ક્રમ મળવા જોઈએ એટલે કે ઓછામાં ઓછો ક્રમ મળવા જોઈએ તો અહીંયા બીજા નંબર પર તમને ક્રમ મળી રહ્યો છે ઓછામાં ઓછો એટલે આ પહેલો કાર્બન આ બીજો કાર્બન આ ત્રીજો આ ચોથો અને આ ક્લોરીન એ તમારો કયો કાર્બન થઈ જશે પાંચમો કાર્બન થઈ જશે એટલે ક્લોરીન પાંચમો કાર્બન આ જે મિથાઈલવાળો છે બીજો કાર્બન અને આ તમારો પ્રથમ કાર્બન હવે આપણે આનું નામકરણ કરવાનું છે તો આલ્ફાબેટિક એબીસીડી બી સીડી પ્રમાણે પહેલાં ક્લોરીનનો સી આવે છે અને મિથાઇલનો એમ તો એબીસીડી પ્રમાણે પહેલાં સી આવશે એટલે પાંચમા નંબર પર શું છે સી છે એટલે કે ફાઈ ક્લોરો બીજા પર શું છે મિથાઇલ કયા નંબર પર બીજા નંબર પર એટલે કે પાંચમા નંબર પર ક્લોરો તો ફાઈ ક્લોરો કેમ ક્લોરો પહેલાં લખું તો આલ્ફાબેટિકલી સી પહેલાં આવે છે એમ પહેલાં નથી આવતું આલ્ફાબેટિકલી શું પહેલાં આવે છે સી પહેલાં આવે છે એટલે કે ફાઈ ક્લોરો ટુ મિથાઈલ અને બેન્ઝીન ઉપર ઓ તો આપણે એને શું કહીએ ફિનોલ તો ફાઈ ક્લોરો ટુ મિથાઈલ ફિનોલ તો તમારો અહીંયા સાચો જવાબ જોવા મળશે ઓપ્શન નંબર બી ફાઈ ક્લોરો ટુ મિથાઈલ ફિનોલ ચલો હવે એક ઇન્ટરેસ્ટિંગ આયુપીએસી નામ છે અને થોડુંક ટફ પણ છે ત્રીજા નંબરનું જુઓ તો આપણે આગળ વાત કરીએ તે પ્રમાણે તમારા ફંક્શનલ ગ્રુપ સાથે જોડાયેલો જે પણ કાર્બન હોય એને તમારે પહેલી પ્રાયોરિટી આપવાની હોય છે અને ફંક્શનલ ગ્રુપ સાથે જોડાયેલોમાં કાર્બન તમને જોવા મળશે અહીંયા ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન છે અને અહીંયા ઓએચ એટલે કે આલ્કોહોલ સાથે જોડાયેલો કાર્બન છે તો તમારું સ્ટ્રોંગ ક્રિયાશીલ સમૂહ તો આલ્કોહોલ છે એટલે પહેલો નંબર તો તમારે એને જ આપવા પડશે તો આ તમારા પહેલા નંબરનો કાર્બન થઈ ગયો આ જે છે તમારો બીજા નંબરનો કાર્બન હવે બીજા નંબરના કાર્બનથી જુઓ તો અહીંયાથી તમે નંબર આપો તો આ ત્રીજો અને ચોથો કાર્બન થાય પરંતુ અહીંયા તમને ક્લોરીન જોવા મળે છે એટલે તમારે આને બીજા નંબર પછી અહીંયાથી નંબર આપવા પડે આ ત્રીજા નંબરનો અને આ પણ નંબર નહીં આપવા પડે કારણ કે ક્લોરીન અહીંયા જોડાયેલું છે એટલે કે આ તમારો ચોથા નંબરનો કાર્બન ઓકે તો અહીંયા તમારી રૂટ ચેન કેવી થશે જુઓ આ ટાઈપની જોવા મળશે ઓકે આ ટાઈપની તમને જોવા મળશે ઓકે તો આ પહેલા નંબરનો કાર્બન આ છે તમારો બીજા નંબરનો આ છે તમારો ત્રીજા નંબરનો અને આ છે તમારો ચોથા નંબરનો કાર્બન હવે જુઓ તો બીજા નંબરના કાર્બન પર તમને શું જોવા મળે છે સીએચ સીએલ થ્રી જોવા મળે છે અને આ તમારો જે ત્રીજા નંબરનો કાર્બન છે એની પર તમને શું જોવા મળે છે સી ટુ સી થ્રી જોવા મળે છે તો હવે ચોથા નંબરના કાર્બન પર તમને જોવા મળે છે સીએલ એટલે કે ક્લોરીન જોવા મળે છે તો હવે આનું આયુપીએસી નામ થોડુંક ટફ થઈ જશે તો સૌથી પહેલાં ક્લોરીનનો સી આવશે ઓકે ક્લોરીનનો સી પછી અહીંયા તમને સીએ થ્રી સીએ ટુ એટલે શું કહેવાય એને ઇથાઇલ ઇથાઇલનો ઈ અને અહીંયા બીજા નંબરના કાર્બન પર તો જુઓ એક અને બે કાર્બન છે આ એક અને બે અને પહેલાં નંબરના કાર્બન પર ફરીથી તમને મિથાઇલ ગ્રુપ જોવા મળે છે એટલે શું જોવા મળશે એમ જોવા મળશે ઓકે તો હવે આનું આયુપીએસી નામ તમે જુઓ આ આપણો પહેલા નંબરનો અને આ કયા નંબરનો કાર્બન બીજા નંબરનો ને આ તમારા કયા નંબરનો કાર્બન ત્રીજા નંબરનો ને આ તમારો ચોથા નંબરનો કાર્બન તો ચોથા નંબર પર ક્લોરીન છે એટલે પહેલી પ્રાયોરિટી તમારે એને આપવા પડશે એટલે કે ફોર ક્લોરો ચોથા પર ગયો છે ક્લોરિન એટલે કે ફોર ક્લોરો પછી ત્રીજા પર તમને શું જોવા મળી રહ્યું છે સી ટુ એચ ફાઈ એટલે કે ઇથાઇલ તો થ્રી ઇથાઇલ જો શાખા જોવા મળે તો આપણે પછાડી આઇલ લગાવીએ છીએ ફોર ક્લોરો થ્રી ઇથાઇલ હવે તમે અહીંયા જુઓ આ જે તમારો આ બીજા નંબરનો કાર્બન છે એની સાથે આ જોડાયેલો છે એમાં એક આ કાર્બન છે અને આ બીજા નંબરનો કાર્બન છે તો પહેલા નંબરના કાર્બન પર તમને શું જોવા મળે છે સીએ થ્રી એટલે કે મિથાઇલ તો આ બધી પ્રોસેસ તમને કયા નંબરના કાર્બન પર જોવા મળે છે બીજા નંબરના કાર્બન પર જોવા મળે છે એટલે કે પહેલ બીજા નંબરના કાર્બન તો જુઓ અહીંયા લખેલું છે ટુ પછી શું લખેલું છે પહેલા નંબરના કાર્બન પર મિથાઇલ છે એટલે કે વન મિથાઇલ અને બે કાર્બન અહીંયા એક અને બે કાર્બન એટલે શું થાય ઇથાઇલ તો પહેલા નંબરના કાર્બન પર સોરી બીજા નંબરના કાર્બન પર તમને શું જોવા મળે છે વન મિથાઇલ ઇથાઇલ જોવા મળે છે એટલે અહીંયા કાઉસમાં લખેલું છે જો વન મિથાઇલ ઇથાઇલ ઓકે ને પછી આપણી રૂટ ચેન કઈ છે આ છે રૂટ ચેન એમાં કુલ કેટલા કાર્બન છે તમને જોવા મળે છે આ એક બે ત્રણ અને આ ચાર ચાર કાર્બન એટલે શું કહેવાય બ્યુટેન કહેવાય તો ચાર કાર્બન એટલે બ્યુટેન અને જે આ પહેલા નંબરનો કાર્બન પર છે એની પર શું જોવા મળે છે ઓ એટલે કે પહેલા નંબરના કાર્બન પર ઓલ એટલે કે બ્યુટેન વન ઓલ તો અહીંયા આયુપીએસી નામ ઘણું મોટું થઈ ગયું છે જો ફોર ક્લોરો થ્રી ઇથાઇલ બીજા નંબરના કાર્બન પર તમને જોવા મળે છે વન મિથાઈલ ઇથાઇલ અને છેલ્લે બ્યુટેન વન ઓલ ઓકે તો આ થોડાક કોમ્પલેક્સ આયુપીએસી નામ છે અને તમને એક્ઝામમાં આવવાના ચાન્સીસ વધારે છે આ ટાઈપના નામ જોઈએ સીએચ થ્રી સી સીએચ થ્રી ડબલ બોન સી બી આર એચ ટુ ઓ એચ તો અહીંયા તમને ઓએચ લગાવેલું છે એટલે પહેલા નંબર કાર્બન આને આપવા પડે તો આ તમારો બીજો નંબર આ તમારો ત્રીજો અને આ તમારો ચોથા નંબરનો કાર્બન હવે બીજા નંબરના કાર્બન પર બીઆર એટલે કે બ્રોમિન અને ત્રીજા નંબરના કાર્બન પર મિથાઇલ એટલે કે સીએચ થ્રી તો શું છે બ્રોમિનનો બી મિથાઈલનો એમ એ બીસીડીમાં પહેલું કોણ આવે બ્રોમિન જોવા મળશે તો કયા નંબરના કાર્બન પર બ્રોમિન છે બીજા નંબરના કાર્બન પર છે એટલે તમારે લખવાનું ટુ બ્રોમો પછી ત્રીજા પર શું છે મિથાઇલ એટલે કે થ્રી મિથાઇલ તો ટુ બ્રોમો થ્રી મિથાઇલ કુલ કેટલા કાર્બન છે ચાર ચાર કાર્બન એટલે બ્યુટ પણ બીજા નંબરના કાર્બન પર તમે અહીંયા જોઈ શકો છો ડબલ બોન છે અને ડબલ બોન હોય તો શું આવે ઇન આવે એટલે કે બ્યુટ ટુ ઇન અને પહેલાં નંબરના કાર્બન પર ઓએચ છે એટલે શું આવશે વન ઓલ તો આનું આયુપીએસી નામ શું બનશે ટુ બ્રોમો થ્રી મિથાઈલ બ્યુટ ટુ ઇન વન ઓલ ઓકે તો આ ટાઈપના તમારા આયુપીએસી નામ તમને જોવા મળશે ચાલો પાંચમા નંબરનું જુઓ સી એચ થ્રી સીએચ ટુ સી એચ ડબલ વન સીએચ ટુ હવે તમે અહીંયા કન્ફ્યુઝ થઈ જશો જો ડબલ બન જોવા મળે છે એટલે તમે પહેલી પ્રાયોરિટી એ જ કાર્બનને આપશો એક અને બે તો એ વસ્તુ ખોટી છે એનું રીઝન છે અહીંયા તમને એક ઓએચ એટલે કયો ગ્રૂપ કહેવાય ક્રિયાશીલ સમૂહ છે અને ક્રિયાશીલ સમૂહ હશે અને ડબલ બોન અને ટ્રિપલ બોન હશે તો પહેલી પ્રાયોરિટી તમારે ક્રિયાશીલ સમૂહને આપવા પડશે ડબલ બોનો અને ટ્રીબલ બોનને તમે પ્રાયોરિટી ક્યારે આપી શકો જ્યારે તમારી પાસે લિસ્ટ ક્રિયાશીલ સમૂહ હેલોજન હોવા જોઈએ એટલે કયા કયા ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન હશે તો જ તમે પહેલાં ડબલ બોનો અને ટ્રીબલ બોનની પ્રાયોરિટી આપી શકશો પરંતુ તમારા આલ્કોહોલ છે ઓએચ કાર્બોક્સિલિક એસિડ તમને ઇથર જોવા મળે પછી તમને જોવા મળશે કીટોન પછી તમને જોવા મળશે આલ્ડી આ બધા મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે અને એની સામે જો ડબલ બોન અને ટ્રિપલ બોન જોવા મળે તો પહેલી પ્રાયોરિટી તમારે આ બધા ક્રિયાશીલ સમૂહને આપવા પડશે તો અહીંયાથી આપણે ઓએચ એટલે પહેલા નંબરનો કાર્બન આન આપવા પડે કારણ કે આ વન ટુ થ્રી ફોર અને આ ફાઈવ જોવા મળશે તો તમને અહીંયા શું જોવા મળશે પાંચ કાર્બન છે એટલે આપણે એને શું કહીએ પાંચ કાર્બન એટલે પેન્ટ ચોથા નંબરના કાર્બન પર તમને ડબલ બોન જોવા મળે છે ડબલ બોન હોય તો ઇન આલ્કિન એટલે ફોર ઇન પછી તમને જોવા મળે છે બીજા નંબરના કાર્બન પર ઓ એટલે આઈપીએસી પ્રત્યય ઓલ તો ટુ ઓલ તો આનું તમારું આયુપીએસી નામ શું બની જશે પેન્ટ ફોર ઇન ટુ ઓલ ઓકે આ ડબલ બોન છે એટલે તમારે અહીંયા આપવા પડશે જો તમે અહીંયાથી નંબર આપો તો એક બે ત્રણ અને ચાર જે ઓએચ ગ્રુપ જોડાયેલું છે એ કાર્બનને ન્યૂનતમ ક્રમ નહીં મળે કયો ક્રમ મળે ચોથા નંબરનો ક્રમ જોવા મળે અને તમે આ સાઈડથી જો નંબર આપો તો એને ન્યૂનતમ ક્રમ મળે કયા નંબરનો ક્રમ મળે બીજા નંબરનો ક્રમ મળે એટલે આપણે ન્યૂનતમ ક્રમનો રૂલ્સ યાદ રાખવા પડશે છઠ્ઠા નંબરનો જુઓ સી એચ થ્રી સીએચ ઓ એચ સી એચ ટુ સી એચ સી સિક્સ એચ ફાઈવ અને તમને જોવા મળશે સી એચ થ્રી તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ન્યૂનતમ ક્રમ મળવા પડે એટલે આ તમારો પહેલા નંબરનો કાર્બન તો આ તમારો બીજા નંબરનો કાર્બન તો આ તમારો ત્રીજા નંબરનો આ ચોથા નંબરનો ને આ પાંચમા નંબરનો કાર્બન જોવા મળશે હવે ચોથા નંબરના કાર્બન પર સી સિક્સ એચ ફાઈ છે એટલે કયા આવું જોવા મળશે આ ચોથા નંબરનો કાર્બન હશે અને સી સિક્સ એચ ફાઈ એટલે શું કહેવાય બેન્ઝિન કહેવા હવે બેન્ઝિન જો શાખા તરીકે જોવા મળે તો આપણે એને બેન્ઝિન નથી કહેતા આપણે એને શું કહીએ ફિનાઇલ કહીએ ઓકે તો અહીંયા પણ બેન્ઝિન એક શાખા તરીકે જોવા મળે છે તો આપણે એને બેન્ઝિન નહીં કહીએ એને શું કહેવામાં આવે છે ફિનાઇલ કહેવામાં આવે છે તો કયા નંબરના કાર્બન પર તમને એ જોવા મળે છે ચોથા નંબરના કાર્બન પર એટલે અહીંયા લખેલું છે ફોર ફિનાઇલ ચોથા નંબરના કાર્બન પર જોવા મળે એટલે શું કહેવાશે ફોર ફિનાઇલ પછી કુલ કેટલા કાર્બન છે પાંચ કાર્બન છે અને બધા કયા બોનમાં છે સિંગલ બોનમાં છે એટલે કે પેન ટેન અને બીજા નંબરના કાર્બન પર તમને શું જોવા મળે છે ઓએચ એટલે કે શું આવશે ટુ ઓલ તો આનું નામ શું બનશે ફોર ફિનાઇલ પેન્ટેન ટુ ઓલ ઓકે જે પણ ક્રિયાશીલ સમૂહવાળું હોય ને એને આપણે લાસ્ટમાં લખવાનું તમે અહીંયા એવું નહીં લખી દેતા કે ફોર ફિનાઇલ ટુ ઓલ પેન્ટેન તો એ ખોટું પડશે ક્રિયાશીલ સમૂહને જે પણ હશે એ તમારે લાસ્ટમાં લખવા પડશે આ યુપીએસસીનું હવે આપણે બંધારણ દોરવાના છે ચાલો એટલે તમને એવું કંઈ આપી દેશે એક્ઝામની અંદર કે નીચેનામાંથી આનું સ્ટ્રક્ચર કયું સાચું છે તો વન ફિનાઇલ પ્રોપેન ટુ ઓલ વન ફિનાઇલ હમણાં જ આપણે જોયું બેન્ઝિન શાખા તરીકે જોવા મળે તો એને શું કહેવાય ફિનાઇલ કહેવામાં આવે છે એટલે અહીંયા વન ફિનાઇલ એટલે પહેલાં નંબરના કાર્બન પર એક શાખા જોવા મળશે પ્રોપેન ટુ ઓલ હવે ચાલો પ્રોપેન ટુ ઓલ એમ કીધું છે એટલે કુલ કેટલા કાર્બન હશે પ્રોપેન એટલે પહેલાં તો આપણે જોઈ લઈએ એક બે અને આ ત્રણ પ્રોપેન ટુ ઓલ બીજા નંબર પર તમને શું જોવા મળશે આ પહેલો બીજો તો આ બીજા નંબર પર તમને ઓએચ જોવા મળે છે પ્રોપેન ટુ ઓલ એમ કીધું એટલે અને પહેલાં પર ફિનાઇલ જોવા મળે છે એટલે કે બેન્ઝિન જોવા મળે છે શાખા તરીકે તો તમે અહીંયા બેન્ઝિનની શાખા બનાવી શકો છો આ રીતના તો આ વન ફિનાઇલ થઈ ગયું પ્રોપેન છે અને બીજા પર ઓએચ છે કાર્બનની વેલેન્સી આપણે જો સેટ કરીએ તો તમને અહીંયા જોવા મળશે એક આ કાર્બન સાથે એક આની સાથે તો અહીંયા કેટલા જોવા મળશે સી એચ ટુ અહીંયા તમને જોવા મળશે એક આ એક આ અને એક આ એટલે કે સી એચ અને અહીંયા કુલ ત્રણ સી એચ થ્રી તો તમારું અહીંયા સાચું સ્ટ્રક્ચર આ જોવા મળશે વન ફિનાઇલ પ્રોપેન ટુ ઓલ ઓકે તો આ તમારું સાચું સ્ટ્રક્ચર તમને અહીંયા જોવા

અથવા તો થ્રી સાઇક્લો હેક્ઝાઇલ પણ ચાલી શકે ઓલ ચાલો પેનટેન એટલે કેટલા કાર્બન થશે કુલ પાંચ કાર્બન તો આપણે પાંચ કાર્બન બનાવીએ આ એક કાર્બન આ બીજો કાર્બન આ ત્રીજો આ ચોથો અને આ પાંચમો કાર્બન તો એક બે ત્રણ ચાર અને પાંચ કાર્બન થઈ ગયા થ્રી ઓલ તો આ પહેલો બીજો અને ત્રીજો તો ત્રીજા નંબરના કાર્બન પર ઓલ એટલે ઓએચ ગ્રુપ મૂકી દેવાનું તો પેનટેન થ્રી ઓલ તો થઈ ગયું પછી એવું જ કીધું છે કે ત્રીજા નંબર પર તમને સાયક્લો હેક્ઝાઇલ જોવા મળે છે હવે સાયક્લો હેક્ઝાઇલ એટલે કુલ કેટલા કાર્બન છ તો બેન્જિનની અંદર પણ તમને છ જોવા મળે છે તો આ છ કાર્બન અને સાયક્લો એટલે શું કે વચ્ચે આવી એરોમેટિક રિંગ જોવા મળશે નહીં સાયક્લો એટલે તમને કેવું જોવા મળશે આ ટાઈપનું જોવા મળશે ઓકે અને શું કહેવાય સાયક્લો કહેવાય જો વચમાં એરોમેટિક રિંગ જોવા મળે તો આપણે એને બેન્ઝિન કહીએ ઓકે એટલે એ બેન્ઝિન નથી સાયક્લો હેક્ઝાઇલ છે તો આ તમારું સાયક્લો એટલે છ કાર્બન સોરી બેન્ઝિન રિંગ વગરનું હેક્ઝાઇલ એટલે છ કાર્બન એક બે ત્રણ ચાર પાંચ અને આ છ અને સાયક્લો એટલે સાયક્લિક સ્ટ્રક્ચર જેમાં તમને એરોમેટિક રિંગ જોવા મળશે નહીં તો આ તમારું સ્ટ્રક્ચર બની ગયું હોય તો વેલેન્સી સેટ કરવાની અહીંયા એક છે તો અહીંયા કેટલી આવશે ત્રણ આવશે અહીંયા કેટલી આવશે બે આવશે અહીંયા તમે એક બે ત્રણ ચાર ચાર યુઝ થઈ ગઈ અહીંયા એક બે એટલે અહીંયા બે આવશે ને અહીંયા કેટલી આવશે અહીંયા ત્રણ આવશે ચાલો તો આ તમારું સ્ટ્રકચર બની જશે અહીંયા ડ્રો કરેલું જ છે આ વચમાં ટપકું છે એ ખોટું છે ઓકે એ કંઈ બેન્ઝિન રિંગ નથી સાયક્લિક સ્ટ્રક્ચર એટલે આ રીતનું સાયક્લિક સ્ટ્રકચર આવે બસ એમાં કોઈ તમને એરોમેટિક રિંગ જોવા મળશે નહીં અને જુઓ ત્રીજા નંબર પર સાયક્લો હેક્ઝાઇલ છે તો આ પહેલા નંબરનો કાર્બન આ બીજા આ ત્રીજા આ ચોથા અને આ પાંચમાં તો ત્રીજા પર ઓએચ છે અને ત્રીજા પર તમને શું જોવા મળે છે થ્રી ઓલ છે અને થ્રી સાયક્લો હેક્ઝાઇલ છે તો ત્રીજા પર સાયક્લો હેક્ઝાઇલ પણ જોવા મળે છે અને કુલ પાંચ કાર્બન છે એક બે ત્રણ ચાર અને આ પાંચ એટલે શું થશે પેન્ટેન પણ થશે લાસ્ટ જુઓ સાયક્લો પેન્ટ થ્રી ઇન અહીંયા ઇન લખેલું છે વન ઓલ સાયક્લો પેન્ટ એટલે કુલ કેટલા કાર્બન હશે પેન્ટ એટલે પાંચ અને સાયક્લો એટલે કેવું સ્ટ્રક્ચર એની અંદર તમને એરોમેટિક રીંગ જોવા મળશે નહીં તો આપણે પેન્ટ વાળું સ્ટ્રકચર બનાવીએ ચાલો તો અહીંયા એક કાર્બન બે કાર્બન ત્રણ કાર્બન ચાર કાર્બન અને આ પાંચ કાર્બન એટલે તમને થઈ ગયું સાયક્લો પેન્ટ થઈ ગયું પછી શું કીધું છે થ્રી ઇન અને વન ઓલ એટલે કે આ પહેલા નંબર પર આપણે કાર્બન છે એની પર ઓએચ ગ્રુપ મૂકી દેવું એટલે કે વન ઓલ થઈ જશે અને થ્રી ઇન ઇનનો મતલબ શું થાય ડબલ બોન જોવા મળે આ ઇન હતો તો ટ્રિપલ બોન અને ખાલી એન હે તો સિંગલ બોન તો ત્રીજા પર ઇન કીધેલું છે તો આ તમારો પહેલા નંબરનો કાર્બન તો આ તમારો બીજા નંબરનો તો આ ત્રીજા નંબરનો કાર્બન ત્રીજા પર ઇન છે એટલે કે આ ડબલ બોન તો તમારું અહીંયા સ્ટ્રક્ચર કેવું બની જશે સાયક્લો પેન્ટ એન થ્રી ઇનનું તો આ ટાઈપનું કંઈ જોવા મળશે અહીંયા ઓએચ અને અહીંયા આ ઓકે તો આ ટાઈપનું તમને સ્ટ્રક્ચર જોવા મળશે સાયક્લો પેન્ટ તો પાંચ કાર્બનવાળું છે સાયક્લોપેન્ટ પેન્ટ થ્રી ઇન તો આ ત્રીજા નંબરના કાર્બન પર ડબલ બોન છે અને વન ઓલ તો પહેલા નંબરના કાર્બન પર ઓએચ જોવા મળે છે તો આ હતા આપણા આલ્કોહોલના થોડાક નામ જેની તમે પ્રેક્ટિસ કરતા રહેજો અહીંયા લેક્ચર આપણો સમાપ્ત થાય છે ગુડ બાય